નમસ્કાર દર્શક મિત્રો, અબટક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. એક દેશ એક ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન. લોકસભા વિધાનસભા ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ થઈ શકે. સમય શક્તિ અને ખર્ચ બચાવવા એક દેશ એક ચૂંટણી માળખું જરૂરી. સીએમ વિજય રૂપાણી. પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ દેના બેંકની રાજકોટ રેસકોર્સ બ્રાન્ચમાં કર્યું રૂપિયા 7.47 કરોડનું કૌભાંડ. 5 માંથી 3 આરોપીઓની થઈ ધરપકડ. 2ની શોધખોળ ચાલુ. વિધાનસભામાં નાણાં ધીરનાર માટે ગુજરાત મની લેન્ડર્સ બિલ અને એપીએમસી એક પસાર. કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાના વિકાસમાં એપીએમસી એક બની રહેશે મહત્વપૂર્ણ. ધૂળેટી પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ મૂકવા વિચારણા. વોટર કમિટી પાણી કાપ અંગે લેશે નિર્ણય. ક્લબો અને ખાનગી બોરનું પાણી ન વેડફવા આપશે આદેશ. બોલિવૂડ જગતની ચાંદની શ્રીદેવીના મોતને લઈ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન. શ્રીદેવીનું મોત નહીં પણ હત્યા કર્યાની આશંકા. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાનો મુદ્દો ઘણીવાર ચર્ચામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ એક દેશ એક ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકસભા વિધાનસભાની ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ એક સાથે થઈ શકે છે અને આ આપનું માળખું અપનાવવાથી સમય શક્તિ અને ખર્ચ વધશે. આ વિશે વિગતવાર માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મારુ ત્રિવેદી પાસેથી. જી મારુત, એક દેશ એક ચૂંટણી મુદ્દે સીએમ રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. બોલિવૂડ જગતની ચાંદની અને હવા હવાઈ તરીકે જાણીતી ફિલ્મ સ્ટાર શ્રીદેવીના રહસ્યમય મોત અંગે તપાસ ચાલુ છે. શ્રીદેવી તેમના સ્ટાફને પરિવારના સભ્યોની જેમ સાચવતી શ્રીદેવીના નિધનના 3 દિવસ બાદ પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકો ગહેરા શોકમાં છે. દુબઈના દારૂના નશામાં શ્રીદેવીનું બાથ ટબમાં મોત થવાનું ખુલ્યું છે. પરંતુ આ અંગે સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન આપતા કહ્યું કે શ્રીદેવી શરાબને હાથ પણ લગાડતી ન હતી. તેમનું મોત નહીં પણ હત્યાની આશંકા છે. સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના નિધનથી બોલિવૂડ અને તેમના ચાહકોને જેટલો આઘાત આંચકો લાગ્યો છે તેના કરતાં અનેક ગણો શોકમાં તેનો સ્ટાફ ગરકાવ થઈ ગયો છે. શ્રીદેવીના મેકઅપ આર્ટિસ્ટ સુભાષ સિંધેએ જણાવ્યું હતું કે હું દુબઈમાં મોહિત મારવાહના લગ્નમાં શ્રીદેવીની સાથે જ હતો. તેઓ પોતાના સ્ટાફને પરિવારના સભ્યની જેમ જ સાચવતા હતા. મેં 2012માં ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશથી તેમની સાથે કામ શરૂ કર્યું હતું. તેઓ હંમેશા મને મારા પરિવારના કુશળમંગળ પૂછતા હતા. બાથરૂમમાં ટબમાં અકસ્માતે થયું મૃત્યુ થયું તે પહેલાં શ્રીદેવીના પતિ બોની કપૂર સાથે સરપ્રાઈઝ ડિનર પર જવાની તૈયારી કરી રહી હતી, પરંતુ સરપ્રાઈઝ ડેટ એ ઓચિંતા મૃત્યુમાં પરિવર્તિત કરી દીધું હતું. શ્રીદેવીની કોલ ડિટેલ્સની તપાસ શરૂ થઈ ગઈ છે. જરૂર પડે તો ફરી પીએમ કરાશે. પતિ બોની કપૂરની દુબઈ પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ કરાઈ હતી. દુબઈ પોલીસે કહ્યું હતું કે સેલિબ્રિટી હોય તો શું, શ્રીદેવીના મૃત્યુ અંગેના રિપોર્ટમાં સહેજ પણ ઢીલ નહીં મુકાય. શ્રીદેવીના મૃત્યુની વધુ તપાસ દુબઈ પબ્લિક પ્રોસિક્યુશનને સોંપવામાં આવી છે. તો આ અંગે સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શ્રીદેવીનું મોત રહસ્યમય છે. તેમનું મોત નહીં પણ હત્યા કર્યા હોવાનું પણ સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે શ્રીદેવી શરાબને પણ હાથ લગાવતી ન હતી. ગુજરાત વિધાનસભામાં એપીએમસી બિલને મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત નાણાં ધીરનાર માટે પણ ગુજરાત મની લેન્ડર્સ બિલ 2018 પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે એપીએમસીએ મહત્વનો ભાગ ભજવશે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજના બોરી ને અથવા મની લેન્ડર્સ બિલ મદદ થશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહત્વના ખરડાઓ પારિત કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારે સોમવારે વિધાનસભામાં એપીએમસી બિલને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત નાણાં ધીરધાર માટે પણ ગુજરાત મની લેન્ડર્સ બિલ 2018 પારિત કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી સમયે મળેલા પડછાટ બાદ ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે વધુ સાતત્ય જાળવવાના પ્રયાસના ભાગરૂપે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી એક્ટમાં ફેરફાર કરાયો છે. આ એક્ટની મદદથી ખેડૂતોને ઉત્પાદનના સારા ભાવ મળી શકશે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ઝડપથી થઈ શકશે. નવા એપીએમસી એક્ટ હેઠળ ખેત પેદાશોનું ક્લિનિંગ, સોર્ટિંગ, બ્રાન્ડિંગ, પ્રોસેસિંગ ઉપરાંત સંગ્રહ માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટિંગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પણ વધુ મહત્વમાં આપવામાં આવશે.
સરકારે ખેત પેદાશોનો બગાડ અટકાવવા માટે પ્રયત્નના ભાગરૂપે અગાઉથી જ એપીએમસી એક્ટમાં બહોળા સુધારા કરવાની તૈયારી કરી હતી, જેના પરિણામે વિધાનસભાના બજેટ સત્રમાં નવી એક્ટને પારિત કરવામાં આવી છે. હોળીનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે ધૂળેટીના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ મૂકવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી, જે માટે પાણી કાપને લઈને વોટર કમિટી દ્વારા નિર્ણયો લેવામાં આવશે. તેમજ ક્લબોમાં પાણીના બગાડ તથા ખાનગી બોરો દ્વારા પાણી ન વેડફાય તે અંગે આદેશો આપવામાં આવશે. રાજકોટમાં આવેલી ફન હોટલ ખાતે એસોચેમ દ્વારા ખેડૂતલક્ષી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂતોને થતી સમસ્યાઓનો ઉપાય પણ આપવામાં આવ્યો હતો. મોટાભાગે બધી ઘણી બધી યોજનાઓ તો સરકારની હોય છે, પણ એક અનુભવ એવો છે કે ખેડૂતોને કે નાના ઉદ્યોગોને આ બધી યોજનાઓ વિશે પૂરતી માહિતી નથી હોતી. એટલે આજે અમારો જે પ્રયત્ન છે એસોચેમ દ્વારા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેમિનારનો, એમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ બધા એક પ્લેટફોર્મ ઉપર આવે અને એ દ્વારા આ બધી માહિતી મળે. ખેતીને એક ઉદ્યોગ તરીકે ગણવાની જરૂર છે. આજે આપણો દેશ જે છે એમાં મોટાભાગના નાના ખેડૂતો છે, અને આ ખેડૂતોને એક ઉદ્યોગ ગણીને અથવા તો ખેડૂતો પોતે અત્યારે આપણી જે વ્યવસ્થા છે એ માર્કેટ લેડ વ્યવસ્થા છે, અને જે કે ડિમાન્ડ લેડ એગ્રીકલ્ચર કરે, ક્લસ્ટર બેઝ પ્રોસેસિંગ કરે, અને તે માટે બેન્કો અને સરકાર ખેડૂતોને સહાય કરે, તો ચોક્કસપણે જે રીતના આપણે દૂધમાં અમૂલ મોડલની સફળતા જોઈ અને એના દ્વારા આજે લાખો કરોડો ખેડૂતોને ફાયદો થયો, એમ બીજા બધા પણ એગ્રી પ્રોડ્યુસ જે છે એમાં ક્લસ્ટર બેઝ પ્રોસેસિંગ અને એને ઉદ્યોગ ગણી ખેડૂતો પોતે આગળ આવે અને આવા નાના નાના ઉદ્યોગો સ્થાપે તો ઘણું મોટું પરિવર્તન જોવા મળે. આપણો સૌથી મોટો પ્રશ્ન છે એ પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. એટલે કે આપણા જે હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ છે, ફળ શાકભાજી વગેરે, એના ઉત્પાદન પછી એટલે કે પોતાના ખેડૂતના માલ ખેતરમાંથી લીધા પછી એનું યોગ્ય પ્રકારે હેન્ડલિંગ નહીં થવાથી જે લોસ થાય છે, અને પ્રોસેસિંગમાં આપણે લગભગ 4-5% જ પ્રોસેસિંગ કરી શકીએ છીએ, જ્યારે વિકસિત દેશોમાં એનું પ્રોસેસિંગ 60-70% છે. એટલે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ચોક્કસપણે ખેડૂતોને ફાયદો થાય. એ સેમિનાર કાફી અચ્છા હતા. ગુજરાત કે લોગો કો પર્ટિક્યુલરલી સૌરાષ્ટ્ર કે લોગો કો ફૂડ પ્રોસેસિંગ મેં ક્યાં કરના ચાહીએ, કૈસે કરના ચાહીએ, उसके लिए टेक्नोलॉजी कहाँ से अवेलेबल होगी, उसके लिए फाइनेंस कहाँ से अवेलेबल होगा, उसको आगे कैसे लेके जा सकते हैं, इसके बारे में काफ़ी जानकारी लोगों को प्राप्त हुई होगी. મોરબી રોડ પર આવેલ કાગદળી પાસેના પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીના ભાગીદારોએ દેના બેંકની રાજકોટ રેસકોસ બ્રાન્ચમાં બોગસ સ્ટેટમેન્ટ રજૂ કરી રૂપિયા 7.47 કરોડનું કૌભાંડ આચર્યું હતું, જેમાં 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3ની ધરપકડ કરવામાં આવી હતી અને 2 ફરાર શખ્સોની ધરપકડની કામગીરી પોલીસ તંત્રએ હાથ ધરી હતી. એકચ્યુઅલી 2013માં દેના બેંક રેસ્કો શાખાએ એમને 1,47,00,000ની ટર્મ લોન, મશીનરી લોન જેને કહેવાય, અને 6 કરોડની કેશ ક્રેડિટ જે એને કાર્યકારી મૂડીની લોન કહેવાય એ આપેલી હતી. સાહેબ શું ફરિયાદ કોના કોના વિરુદ્ધ, શું નામ છે? એ કાગદડી સ્થિત એક પિતૃકૃપા કોટન જીનિંગ ઇન્ડસ્ટ્રી છે, અને એના 5 પાર્ટનરો સામે અમે છેતરપિંડીની ફરિયાદ દાખવેલી છે, કે જેમાં એ લોકોએ જે સ્ટોક હોય જેની સામે અમારું ધિરાણ હોય એને ગેરવલે કર્યો છે, એને ડાયવર્ટ કરી નાખ્યો છે. કઈ રીતે ડાયવર્ટ? જીનિંગ મિલ માટે લોન દેવામાં આવી હતી, કઈ રીતે આખું ડાયવર્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે? બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં એક સિસ્ટમ હોય છે કે જેની પીરિયોડિકલ અમે વિઝિટ કરતા હોઈએ, એ લોકો અમને મંથલી બેઝ ઉપર સ્ટોક સ્ટેટમેન્ટ પણ આપતા હોય, અમે એ ચેક કરતા હોઈએ, અને એના ઉપરથી અમને લાગ્યું કે એમના ખાતામાં કોઈ લેતી દેતી નહોતી, સ્ટોક હતો નહીં, એટલે ચોખ્ખો છેતરપિંડીનો કેસ હતો, અને આમાં કોઈ સ્ટાફ કે સ્ટાફે તો પૂરું મોનિટર કર્યું છે, અને હાલના તબક્કામાં છેલ્લા 1-2 વર્ષથી એક જીનિંગ સેક્ટર છે જે સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ નબળું પડ્યું છે, અને એને લીધે આવા છેતરપિંડીના પર્ટિક્યુલરલી જીનિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ
કિસ્સાઓ વધ્યા છે અને છાપામાં પણ આપ મીડિયા આપ જાણો છો કે ઘણી બેંકોના આ રીતના છેતરપિંડીના બનાવો જીનિંગમાં બહાર આવી રહ્યા છે. છેતરપિંડીમાં એવું છે કે આ લોકોએ 2013માં જીનિંગ મિલ બનાવી છે એવું કહી અને 7 કરોડ 46 લાખની લોન લીધેલી, ત્યારબાદ એક વર્ષ એટલે 20-25 લાખનો એ લોકોએ હપ્તા પણ ભરેલા છે. ત્યારબાદ 2013-14, 15-16-17 ત્રણ વર્ષથી હપ્તા નહીં ભરતા. આખરે આ લોકો બેંક એની સાથે બહુ બધી વાર ટ્રાય કરી પરંતુ નહીં ભરતા, લાસ્ટમાં કાલે આવી અને પોલ્યુશનમાં ફરિયાદ કરવામાં આવેલી છે. હા, દેના બેંક સાથે આ ત્રીજી ફરિયાદ છે. અગાઉ પણ 2 આવી રીતે દેના બેંક સાથે ફરિયાદ નોંધેલી છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે દેના બેંકના અધિકારીઓ આમાં સંડોવાયેલા હોઈ શકે છે. એટલે અમે એ પણ ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો પણ જે બી અધિકારી કે કર્મચારી દેના બેંકના અમે સામેલ હશે તેઓને અમે પડદાફાશ કરશું અને તેઓને પણ ધરપકડ. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દીપક સોલંકી અને વ્યાજ વ્યસરાજે તેમના શિક્ષક HP ભુડિયાના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ ડસ્ટબિન તૈયાર કરવામાં આવ્યું છે. આ ડસ્ટબિનમાં નોડ MCU સર્કિટ અને લાઇટ સેન્સર જોડવામાં આવ્યું છે. જેવી ડસ્ટબિન સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે સિગ્નલ પસાર થશે, ત્યારે ઇન્ટરનેટના માધ્યમથી કચરાના વ્યવસ્થાપન સાથે સંકળાયેલ કમ્પ્યુટર અને મોબાઈલ પર કચરાના લોકેશન વિશે જાણકારી, નાણાં, સમય અને બળતણનો આ કચરાપેટીનો ઉપયોગથી બચાવ થઈ શકશે. જે વિશે વધુ માહિતી આપવા ગુરુકુળના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. નમસ્કાર, હું હિતેશ પી ભુંડિયા અને સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરાવું છું. ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળી અને એક પ્રોજેક્ટ તૈયાર કરેલો છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સ્માર્ટ ડસ્ટબિન. એટલે એણે એક એવા પ્રકારની ડસ્ટબિન બનાવેલી છે કે જે ડસ્ટબિન છે એ પોતાની મેળે જ પોતાના ભરાઈ ગયાની જાણ કરે. નોર્મલી અત્યારે વેસ્ટ કલેક્શનવાળા છે એ અલગ અલગ જગ્યાએથી ડસ્ટબિન કલેક્ટ કરવા માટે માણસો ઉપર આધારિત રહેવું પડતું હોય છે. ઉપરાંત ટિપર વેન છે એ આખા રાજકોટમાંથી વેસ્ટ કલેક્ટ કરે છે, પણ એની અંદર ઘણો બધો ડીઝલનો ઉપયોગ કરવો પડે છે, માણસોને એટલા રાખવા પડે, સમય અને શક્તિનો વ્યય થાય છે. અહીંયા એ પ્રકારની સિસ્ટમ મૂકી છે કે ભાઈ ડસ્ટબિન છે એમાં કચરો ભરાવા આવે, 90% કચરો ભરાઈ જાય એટલે જાતે જ એમાંથી એલર્ટ મેસેજ જનરેટ થાય ને એ એલર્ટ મેસેજ વ્યવસ્થા તંત્રમાં કમ્પ્યુટરમાં કાં મોબાઈલમાં SMS જાય, જેથી કરીને એને લેવાની વ્યવસ્થા થાય. એ ભવિષ્યમાં જો વ્યવસ્થા તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા ક્યાંય પણ ઉપયોગમાં લેવાશે તો ઇન ફ્યુચર એમ કે ખર્ચ ઘટાડી શકાશે. તો આ પ્રકારનો પ્રોજેક્ટ છે. બગસરા તાલુકામાં મહેસૂલ તથા રેવન્યુ તલાટી ભરતી કરવામાં આવી હતી, જેમાંથી સબ મામલતદાર દ્વારા તલાટીઓને મહેસૂલ રેકોર્ડ માટે હાજર રહેવા જણાવાયું હતું. જેમની તલાટીઓ દ્વારા અમલવારી ન થતા બગસરા તલાટી કમ મંત્રી મંડળે રેવન્યુ તલાટીની કામગીરીનો બહિષ્કાર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ મહેસૂલી અને રેવન્યુ તલાટીઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી તલાટીઓની રેવન્યુની ભરતી કરવામાં આવેલ છે, પણ મહેસૂલી તલાટીઓના જોબચાર પણ નક્કી થયેલ છે, તેમજ મામલતદાર બગસરા દ્વારા 16/11/2016 હુકમ કરવામાં આવે છે જે ચાર્જ સોંપવા બાબતે. જે ગ્રામ પંચાયતના તલાટીઓ પાસે બધું રેકર્ડ હોય એ લોકો સંભાળતા ન હોય એ અનુસંધાને આજે બગસરા તાલુકા તલાટી મંડળ વતી દરેક મામલતદાર સાહેબને આવેદનપત્ર રજૂ કરવામાં આવે છે. રાજકોટ VVB એન્જિનિયરિંગ કોલેજ ખાતે GTU ટેક ફેસ્ટ 2018નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 57 ઇવેન્ટો રજૂ કરવામાં આવી હતી, જેની 5500થી વધારે વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. ઉદઘાટન કાર્યક્રમમાં લાભુભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ શુક્લ દ્રષ્ટિ, ભરતભાઈ રામાણી પ્રિન્સિપાલ સહિતના અન્ય એન્જિનિયરિંગ કોલેજો અને શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. ઝોનલ સૌરાષ્ટ્ર ઝોન માટે આ વર્ષે GTU VVP એન્જિનિયરિંગ કોલેજને ખૂબ મોટી જવાબદારી આપી છે. આ આખો ટેકનિકલ ફેસ્ટિવલ યોજવા માટે VVP છેલ્લા ઘણા સમયથી કમર કસીને સફળ આયોજન બને એ માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. લગભગ 57 જુદી જુદી ઇવેન્ટો જુદા જુદા વિભાગોની 5500 બહારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. હું VVP એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં. અમે લોકો દર વર્ષે ઇવેન્ટ્સ કરીએ જ છીએ. આ વખતે GTU ટેક ફેસ્ટ છે અને એમાં અમે લોકોએ એક ઇવેન્ટ કરી છે, ઝોન ઓફ ટર્ન્સ. એમાં અમે 2 ગેમ્સ બનાવી છે, એક પઝલની છે જેમાં બોલ પાસ કરવાનો છે અને બીજી છે લૂપની, એમાં આપણે લૂપ પાસ કરવાની અને બઝર ના વાગવું જોઈએ અને જો અડી જશે તો એ લોકોને શોક પણ લાગશે એવી સર્કિટ અમે બનાવી છે. લેખોનો સંગ્રહ, સંવાદ અને મુલાકાતોના મેળા સમાન પુસ્તક મજાના માણસને મળવાની મજા, પછી પત્રકાર, લેખક અને વક્તા જ્વલંત છાયાનું એક પુસ્તક થોટ્સ ઓફ
થોડા સમય પહેલા જ આવ્યું છે, જે માટેનો વાંચકોનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે, જે વિશે વધુ માહિતી આપવા થોટસપના લેખક જ્વલન છાએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અબ તકના દર્શકોને મળવાનો આનંદ છે ફરી એકવાર. અને જ્યારે અહીંયા આવીએ ત્યારે મીઠો આવકાર તો મળે જ છે, પણ સતીશભાઈ તરફથી ખૂબ પ્રોત્સાહન મળે છે કે આપણે આગળ આગળ એવું કામ કરીએ. મારું આ ત્રીજું પુસ્તક છે, એનું નામ થોટસપ છે. આ અગાઉ સંવાદ એ મારા લેખોનો સંગ્રહ પણ પ્રકાશિત થયો હતો, અને એ પછી મારી લીધેલી જે મુલાકાતો હોય વિવિધ, એમાંથી 26 એક્સક્લુઝિવ મુલાકાતો, એનો સંગ્રહ મજાના માણસને મળવાની મજા, એ પણ પ્રકાશિત થયો હતો. અને બંનેને પણ સરસ સ્થાન અબતકના પાના ઉપર અને સ્ક્રીન પર મળ્યું હતું. થોટસપ થોડું જુદું એટલા માટે પુસ્તક છે કે નાનું છે છતાં ઘણું ઊંડું અને મોટું છે, એટલે જ અમે એને મોટા વિચારનું નાનું પુસ્તક કહીએ છીએ. અત્યારે આપણે લોકો સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એપ ઉપયોગમાં લઈએ છીએ, એમાં સૌથી વધારે જો કોઈ ઉપયોગ કરતું હોય તો એ થોટસપ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. યાત્રાધામ દ્વારકામાં હોળી ઉત્સવનું અનેરું મહત્વ છે, તેમજ દ્વારકાની ફૂલડોળની ઉજવણીમાં હજારો ભાવિકો પદયાત્રા કરી ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લાભ લે છે. ત્યારે આગામી હોળી ફૂલડોળ ઉત્સવની ઉજવણી માટે 1 લાખથી વધુ યાત્રિકોનો સંઘ દ્વારકા દર્શનાર્થે પગપાળા પહોંચશે, જે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રીઓ માટે સ્થળે સ્થળે પાણી, નાસ્તા તથા દવાઓની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. શારદાબેન નામ છે મારું, રાજકોટથી નીકળ્યા છે. રસ્તામાં ફૂલ સુવિધા, ખાવા પીવાની, હોવા બેહવાની, ઉઠવાની, રસ્તામાં થાકબાક લાગે તો બેસવાની, પગ ચોડવા, દવાખાનું, ટોટલી વસ્તુ અમને મળે છે. અને શુક્રવારે ગુરુવારે પહોંચશું અને અહીંયા રાસ રમશું, કૃષ્ણ ભગવાન અને ગોમતીજીમાં નહીશું. અમે નીકળ્યા છે 6ઠો દિવસ છે, કોઈ વસ્તુ નહીં, રસ્તામાં અમને દવા મળે છે. હજી તો હું તો પહેલી વાર જાઉં છું, બીજા 8-10 વર્ષ થી જાય છે, પણ હું સંઘમાં પહેલી વાર જાઉં છું. સંઘમાં 5-8 જણા છે અમે. હેમલતાબેન મારું નામ છે, રાજકોટથી નીકળ્યા છે. આજ 5 દિવસ થયા અને રસ્તામાં સરસ સુવિધા છે, સુવા બેહવાની, ખાવા પીવાની. આજે 11 રહીશું તો ફરાળે મળી ગયું, અને અમે જે બુધવારે બપોરે પહોંચી જઈશું. અને ભગવાન પાસે અપેક્ષા, હાથ ચાલ મારો અને મને પહોંચાડી દે ગોમતીજીમાં નવરાય, મને સાક્ષાત પૂજા કરાવીને સાક્ષાત દર્શન આપ. મારું નામ પરમાર રાકેશ છે, હું ધ્રોલ ગામથી આવું છું, દ્વારકા જાઉં છું. રસ્તામાં 3 દિવસ થી નીકળ્યો છું, રસ્તામાં બહુ સારી સુવિધા આવે છે, ઠંડા પીણા ખાવા પીવાની બહુ મજા આવે છે. દ્વારકા જવાનો બહુ શોખ છે, વાં જઈને ધૂળેટીના તહેવારમાં, હોળીમાં કલરને સાથે રંગ રંગવાની બહુ મજા આવે એમ છે, અને ભગવાન ઉપર બહુ ભરોસો છે. તેમાં રસ્તામાં તો અમને બહુ સારી સુવિધા મળે છે, પણ વાં જઈને બહુ શોખ છે કે આજથી વધારે મોજ શોખ માણીશું.
અને આ હોળીનો તહેવાર અમે ખૂબ શાંતિથી અને સુખથી બહુ મોજથી ઉજવશું. કેશોદમાં આવેલ અક્ષયગઢમાં આઝાદી હકુમતના સરસેનાવતી સ્વર્ગસ્થ રતુભાઈ અદાણીના સ્મારકની જર્જરિત હાલત જોવા મળી હતી, માટે આ ક્રાંતિના સ્થળની જાળવણી તથા સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી. વિજયનગરના નવાભગા ગામ મુકામે જીપ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવાભગાના 8 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિઓની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તથા જિલ્લા ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યા હતા. દાદરાનગર હવેલીના ખરડપાડા ગ્રામ પંચાયત દ્વારા યુવાઓમાં ખેલગીરી સાથે સમાજમાં સદભાવના જાગે તે મુખ્ય હેતુથી યુવાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ગામોની 40 જેટલી ક્રિકેટ ટુર્નામેન્ટ ટીમોએ ભાગ લીધો હતો. નિક્સ 11 ખરડપાડા અને યંગસ્ટાર લુહેરી સાથે રમાઈ હતી, જેમાં યંગસ્ટાર ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટના વિજેતા ટીમને રૂપિયા 11,111 અને રનર્સ અપ ટીમને 5,555 અને ટ્રોફી આપવામાં આવી હતી. ખરેખર તો આજની તારીખમાં જે ક્રિકેટ મેચ જે છે, જે અહીંયા જે ખેલાડીઓ હતા, પોતપોતાનો જે નિયમો હતો એ લોકોએ જ નક્કી કરવામાં આવ્યું. જ્યારે કંઈ અમુક વસ્તુ જે છે ને, ખરેખર જે રમત જે અમુક જે રમતો છે એમાં નિયમો જે અહીંના જે ખેલાડીઓ જ નક્કી કરે. અત્યારે શું છે કે અત્યારે જે સમય મર્યાદા હતું કે કબડ્ડી, ખોખો, વોલીબોલ એ હતું, અત્યારે આજે અમે લગભગ 2-1 વર્ષથી એવા જોતા આવ્યા છે કે ક્રિકેટ એટલી મહત્વ માને જે ખેલાડીઓ. આજે દાદરાનગર હવેલીના જે ખોખા કે કબડ્ડી આજના તારીખમાં માધ્યમિક સ્કૂલ સુધી પહોંચે, તેના પછી આજની તારીખમાં હાઈસ્કૂલના બી છોકરા આજે રમત દેખાતા નથી બરાબર. અને બધાને દિલથી આજે અમારા 4 ગામોને જે ખેલાડીઓને દિલથી આપી હતો, એનામાં અત્યારે અમારે છે ને ફર્સ્ટ જે હતો તેને 11,000 આપ્યા, 5,555. પંચાયત બી મદદ સ્નેહ ઓર જૈસે દેખી છે, એટલું જ છે કે અમારે ત્યાં જે અમારે નરોલી જે પંચાયત હતી અમને વિભાગની થી 2015, અને અમે આજે આ છે ને 18, આજે અમે પહેલી વખત અમે પંચાયત તરફથી રમાડવામાં આવ્યું છે. જ્યારે અમે અમારા છોકરા મતલબ આજના તારીખમાં 4 ગામથી રમવા આવ્યા છે, 40 ટીમ હતી. રાજકોટ કરીમપુરા મેમન જમાત ટ્રસ્ટ દ્વારા નવા પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સર્વોચ્ચ સંમતિથી ઈશાકભાઈ આકબાણીને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જે વિશે વધુ માહિતી આપવા નવનિયુક્ત પ્રમુખ ઈશાકભાઈ આકબાણી, ઉપપ્રમુખ ફિરોજભાઈ લાકડીવાળા સહિતના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. 2018 રોજ કરીમપુરા મેમણ જમાતની ચૂંટણી થતાં જે જૂના હોદ્દેદારો હતા એમની વફાત થતાં નવી ચૂંટણી લીગલ રહે યોજવામાં આવી હતી, જેમાં 264 સભ્યોની હાજરી હતી. તેના પ્રમુખના દાવેદાર હતા જે 3 મેમ્બર હાજી સલીમ ઈશાક આકબાણી તથા અનીશભાઈ મજીદભાઈ વેફર્સવાલા અને ઇમરાનભાઈ રજાકભાઈ શીશાંગિયા, એ 3 ઉમેદવાર થતાં 3ની લીગલ ચૂંટણી થતાં સલીમભાઈ ઈશાકભાઈ આકબાણીને 113 મતે, ઇમરાનભાઈ રજાકભાઈ શીશાંગિયાને 61 મત અને અનીશભાઈ મજીદભાઈ વેફરસવાળાને 28 મત. એમાં સલીમભાઈની સભ્ય લોકોએ પસંદગી કરતાં આજરોજ હાજી સલીમ ઈશાકભાઈ આકબાણીને પ્રમુખ પદ કરીમપુરા મેમણ જમાતનું સોંપવામાં આવ્યું. એક નવી સ્કૂલનું આયોજન કરી અને અમારા વિસ્તારના મુસ્લિમ સમાજના, આમ સુન્ની મુસ્લિમ સમાજના બધા જે તે અમારા મુસ્લિમ સભ્યો તથા જે કંઈ બી સ્કૂલમાં બીજા લોકો બી આવી શકે એ પ્રમાણેનું અમારું ફ્યુચર આયોજન છે, અને ખાસ કરીને ગરીબોને મકાન અને એ પ્રમાણેનું આ કમિટી કાર્ય કરશે એવી અમારી શુભેચ્છા છે, અને બસ એવી આપ સાહેબને જાણ કરવામાં આવે છે. ધોરાજીમાં 2 ઋતુઓના પ્રમાણને કારણે ઘઉં, દાણા, જીરુંના પાકને નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનું તથા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, જેથી સરકારની યોજના મુજબ કપાસ વીમો ઝડપી ચૂકવવામાં આવે તથા મગફળીના ટેકાના ભાવે ઝડપથી ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. મારું નામ હિતેશભાઈ મગનભાઈ ઓરા, ગામ ધોરાજી. મારું ખેતર કનોણા રોડ ઉપર આવેલું છે. આ જે ડબલ ઋતુ થઈ છે આપણે અત્યારે વાતાવરણમાં, એમ એને હિસાબે આપણે જે શિયાળું પાક છે એમાં 15 લગાડીને 30% લગીની નુકસાની છે. જેવી કે ઘઉંમાં, ઘઉંમાં ગણતરી કરો તો 2-2.5 ખાંડીનું ઉત્પાદન હતું, એને બદલે અત્યારે 15 દિવસ વહેલા વરી જવાના હિસાબે 1.5-2 ખાંડી થશે. પછી જીરું છે, જીરામાં હજી 6-7 મણના ઉતારા હતા, એ 3-4 મણના ઉત્પાદન આવશે. પછી ધાણા છે, ધાણામાં ફૂલ બરી ગયા, એને હિસાબે 10-12 મણના જ ઉત્પાદન આવશે. પછી આ ડુંગળી લસણ છે જે અત્યારે ઊભી છે, એમાં રોગનું પ્રમાણ વધી ગયું છે,
એટલે એ પણ ખર્ચાળ થઈ ગયા છે અત્યારે સ્પ્રે મારવાના હિસાબે. અને બીજા જેવા કે શિયાળુ પાકમાં જેમ નુકસાની છે એવી રીતના અત્યારે ઉનાળુ જે વાવેતર છે, મગ છે, મગફળી છે, તલ છે, બાજરો છે, એમાં પણ નુકસાની છે. એમાં મિશ્ર ઋતુ હિસાબને ઠંડી અને ગરમી ઋતુની હિસાબે એમાં રોગચાળો આવે છે. ઉગાવો પણ એમાં 5-10% ફેર પડે છે. અને અત્યારે દવા દારૂના એમાં પણ ખર્ચા વધારે કરવા પડે છે. જનરલી આપણે કરીએ છીએ એના કરતાં પણ, એટલે ગણતરી કરીએ તો મિશ્ર ઋતુમાં ઉનાળુ અને શિયાળુ પાકમાં બે ભયંકર નુકસાની અને નુકસાની જ છે ખેડૂને. આ સાલ જો આ નુકસાની છે, છતાં આગલી સાલ કપાસ અને મગફળીમાં પણ નુકસાની હતી. ગવર્મેન્ટે મગફળીનો વીમો આપેલો છે અને કપાસનો વીમો હજી સુધી ચૂકવેલો નથી. તો અમારા માટે તો પૈડા ઉપર પાટા જેવું છે. ઓખાના બારાઈ પરિવારની પુત્રવધુએ ડોક્ટર્સ ઓફ ફિલોસોફી ઇન જર્નાલિઝમમાં પીએચડીની ડિગ્રી હાંસલ કર્યું હતું. પુત્રવધુની આ સિદ્ધિ બદલ રઘુવંશી લોહાણા જ્ઞાતિ માટે બારાઈ પરિવાર દ્વારા 27મી સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પુત્રવધુનું રઘુવંશ યુવા ગ્રુપ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. દર મહિને ઓખા રઘુવંશી સમાજ દ્વારા દર મહિનાની નાતનું આયોજન કરવામાં આવેલ છે અને આ વખતે પણ 27મી નાતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં ઓખાના મોહનભાઈ બારાઈ કે જેમની પુત્રવધુ પીએચડીની ડિગ્રી એટલે કે ફિલોસોફી ઓફ ડોક્ટર કે જેઓએ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માનનું આયોજન કરવામાં આવેલું હતું અને દરેક જ્ઞાતિજનોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધેલો હતો અને તેઓને સન્માનિત કર્યા હતા. અને ઓખામાં પુત્રવધુઓ અને પુત્રીઓ અને પુત્ર દરેકને પ્રોત્સાહન મળે એ માટે એનો ઉદ્દેશ હતો કે આ નાતમાં સન્માનનું આયોજન કરવામાં આવે અને જ્ઞાતિના દરેક લોકો ઉત્સાહભેર ભાગ લઈ અને તેઓને સન્માનિત કરેલા હતા. અને તેઓએ કે જીનલબેન બારાઈ કે જેઓએ પોતાની આ ડિગ્રીનો શ્રેય છે પોતાના પરિવારને આપેલો હતો. રાજકોટ ત્રંબા ગામે આવેલ રાધિકા સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, પિરામિડ, બેટી બચાવો બેટી પઢાઓ સહિત નાટકો તેમજ ગીતો રજૂ કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાધિકા સ્કૂલ 2014માં જેમની સ્થાપના થઈ હતી આ 3 વર્ષ પૂરા કરીને 4થા વર્ષમાં રનિંગ છે. અને રાધિકા સ્કૂલમાં 4 વર્ષમાં વાલીઓના સપોર્ટથી ખૂબ જ આગળ વધી છે. 86 બાળકોથી લઈને આજે 650 સુધીની સફર રાધિકા સ્કૂલ કરી રહી છે. જો આજરોજ રાધિકા સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં રાધિકા સ્કૂલના બાળકો તરફથી અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં કે સર્જિકલ સ્ટ્રાઇક, ઘૂમર ડાન્સ આવી અલગ અલગ પ્રકારની અવનવી 23થી પણ વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી જેને ઉત્સાહિત કરવા માટે આજના દિવસે અમારા આંગણે રાધિકા સ્કૂલના વાલીશ્રીઓ બહુ જ બહોળી સંખ્યામાં પધારેલ હતા. તે બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. ભારતના થકી જઈ સેન્ટ મેરી સ્કૂલમાં એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં LKG થી માંડીને ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગરથી આવેલ પ્રોવિઝનલ ફાધર એમાન્યુઅલ, પાલિકા પ્રમુખ તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજે તમારા સ્કૂલમાં શેનો કાર્યક્રમ હતો? આજે મારા સ્કૂલમાં એન્યુઅલ ડે હતું. હાય, આઈ એમ સુશલ, હું આ સ્કૂલની સ્ટુડન્ટ છું અને મને આજનો પ્રોગ્રામમાં બહુ જ મજા આવી. અમે ખૂબ જ ડાન્સ કર્યો અને અલગ અલગ એન્કરિંગ અને સ્પીચ અનાઉન્સમેન્ટ કરી. તમારી સ્કૂલનું નામ શું છે? મારી સ્કૂલનું નામ છે સેન્ટ મેરી. સમાચારનામાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. એક દેશ એક ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન. લોકસભા વિધાનસભા ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ થઈ શકે. સમય, શક્તિ અને ખર્ચ બચાવવા એક દેશ એક ચૂંટણી માળખું જરૂરી. સીએમ વિજય રૂપાણી. પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ દેના બેંકની રાજકોટ રેસકોર્સ બ્રાન્ચમાં કર્યું 7.47 કરોડનું કૌભાંડ. 5માંથી 3 આરોપીઓની થઈ ધરપકડ. 2ની શોધખોળ ચાલુ. વિધાનસભામાં નાણાં ધીરનાર માટે ગુજરાત મની લેન્ડર્સ બિલ અને એપીએમસી એક પસાર. કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાના વિકાસમાં એપીએમસી એક બની રહેશે મહત્વપૂર્ણ.
ધૂળેટી પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ મૂકવા વિચારણા. વોટર કમિટી પાણી કાપ અંગે લેશે નિર્ણય. ક્લબો અને ખાનગી બોરનું પાણી ન વેડફવા આપશે આદેશ. બોલિવૂડ જગતની ચાંદની શ્રીદેવીના મોતને લઈ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન. શ્રીદેવીનું મોત નહીં પણ હત્યા કર્યાની આશંકા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.